હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચ ખાતે હત્યાના આરોપીઓને ભરૂચ પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાસે ધકેલી દીધા. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક્રોસિટી એક્ટ કલમ મુજબ તારીખ 18/12/2020 રોજ દાખલ કરવામાં આવેલ ફરિયાદના સદર ગુનાના કામના આરોપીઓએ ફરિયાદ જસુભાઈ દયાલભાઈ જાદવ ઉંમર વર્ષ 65 રહે મકાન નંબર 500 અલકનંદા ગેલેક્સી નારાયણ વિદ્યાવિહાર સ્કૂલની સામે ભોલાવ ભરૂચનાઓને માર મારી ઈજા પહોંચાડી જમણા પગના ઘૂંટકા તથા ડાબા પગના અંગૂઠાને ફ્રેક્ચર કર્યા મતલબે ગુનો દાખલ કરવામાં આવેલ અને ફરિયાદી શ્રીને ઈજાના કારણે મોત થતાં આઈપીસી કલમ 362નો ઉમેરો કરવામાં આવેલ. સદર ગુનો ગંભીર પ્રકારનો હોય અને આરોપીઓ નાસ્તા ફરતા હોય જેથી પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓની સૂચના અને માર્ગદર્શનના આધારે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાનાઓએ તપાસ કરી રહ્યા હોય. આરોપીઓની તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસ કરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. નમસ્કાર. ગઈ તારીખ 17 દિસંબર 2020 કો ભોલાવ મેં નારાયણ દર્શન સોસાયટી મેં કચ્છ સુપર સ્ટોર કે બહાર એક વ્યક્તિ જશુભાઈ દયાલભાઈ જાદવ કી કુછ આરોપીઓ કે સાથ મારપીટ હુઈ જિસમે તુરંત હી સી ડિવિઝન પોલીસ સ્ટેશન મેં આઈપીસી એવમ एट्रोसिटीज़ एक्ट के तहत गुनाह दाखिल किया गया. इसमें जशुबाई की जो कि फरियादी हैं उनकी 27 तारीख को उनकी मृत्यु हो गई और मृत्यु के पश्चात इसमें आईपीसी की धारा 302 का इसी ऑफेंस में समावेश किया गया एवं इस मामले में मूल फरियाद में दो आरोपियों का उल्लेख था जिसमें एक का नाम दिनुबा राणा जो उसी सोसाइटी में रहते हैं, दूसरे प्रवीण सिंह देवेंद्र सिंह राणा एवं दो अजाण्या शख्सों का नाम उजागर हुआ. फरियाद दाखिल करने के उपरांत पुलिस द्वारा आरोपियों की धरपकड़ के प्रयास लगातार जारी थे लेकिन आरोपी किसी तरह से फरार रहने में सफल हुए. 27 तारीख को जशुभाई जाधव के निधन के उपरांत पुलिस के द्वारा भरूच पुलिस के द्वारा प्रयासों में सघनता लाई गई जिससे अपेक्षित सफलता हमें प्राप्त हुई. इसमें मुख्य आरोपी दिनुभा राणा की धरपकड़ कर ली गई, दूसरे आरोपी प्रवीण सिंह देवेंद्र सिंह राणा की धरपकड़ की गई तथा दो अजाण्या शख्सों के नाम उजागर हुए उनकी भी धरपकड़ करने में सफलता प्राप्त हुई है. ये नाम है अजीत सिंह रणजीत सिंह राणा एवं राजेंद्र सिंह रणजीत सिंह राणा. इन्हीं सभी आरोपियों को हस्तगत किया गया है एवं प्रक्रिया अनुसार कोविड-19 का टेस्ट करवाने के उपरांत इन्हें कोर्ट में हाजिर किया जाएगा.